તમે અત્યારે છો અને તમે જે બનો છો તે તમારા વિચારો ઉપર આધાર રાખે છે. માન્યતા પદ્ધતિનું મૂળ અર્ધજાગ્રત મનમાં છે. પોતાની જાતમાં વિશ્વાસ રાખો એ મુશ્કેલ રસ્તા પર દોડવા જેવું છે. માન્યતા પદ્ધતિ એ વ્યક્તિના સામાજિક વાર્તાલાપનું પરિણામ છે. મનોવિજ્ઞાનમાં મારા માસ્ટર દરમિયાન મેં એક એવા બાળકની ઘટના વાંચી જેને જોખમમાં મૂકીને 14 વર્ષ સુધી બંધ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને પ્રાયોગિક ધોરણે ઘેટા બકરા સાથે એને રાખી અને એના ઉપર પ્રયોગ કર્યો. જ્યારે એને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે પહેલો શબ્દ ઈ બે એવો બોલ્યો હતો, જે બકરીનો અવાજ છે. મનુષ્ય એક સામાજિક વ્યક્તિ હોવાથી વાતાવરણ તેને જે છે તે બનાવે છે. બીજાઓ ઉપર વિશ્વાસ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ પોતાની જાતને મનાવવી અનિવાર્યપણે મુશ્કેલ છે. હું હાઈસ્કૂલમાં એક વ્યાખ્યાનમાં યુવાન છોકરાઓને એક વાર્તા સંભળાવી રહ્યો હતો. ઘણા બધા દેડકા કૂવામાં હતા અને તેમાંના કેટલાક કૂવામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક દેડકો સખત કૂદકા મારી રહ્યો હતો, પરંતુ તે વારંવાર પડી જતો હતો. બધા દેડકાઓ તેમની ભાષામાં બૂમો પાડી રહ્યા હતા કે તું ન ચડી શકે, તું ન ચડી શકે. પરંતુ કેટલાક પ્રયાસો પછી એ દેડકો કૂવામાંથી કૂદકો મારીને બહાર નીકળી ગયો. તમને નવાઈ થશે કે એ સફળ કેમ થયો, કારણ કે એ દેડકો બેરો હતો. સાંભળવાની મુશ્કેલીને કારણે જે સાથી દેડકા હતા એમને નકારાત્મક પુનરાવર્તન સંભળાવતા હતા, જે એ સાંભળી શકતો નહોતો. એ જ રીતે જો તમે નકારાત્મક લોકોને સાંભળો તો તમે તમારું રોજિંદું કામકાજ હાંસિલ કરી શકતા નથી. દરેકની એક મર્યાદા હોય છે, પરંતુ સારા સમાચાર એ છે કે પોતાના પરનો વિશ્વાસ છે અથવા તો બિલીફ સિસ્ટમ છે એ તમે ધીરે ધીરે તમારી માન્યતા પદ્ધતિને બદલી શકો છો. જો તમારા નકારાત્મક વિચારો કે વલણો હકારાત્મક વિચારોથી રિપ્લેસ કરી દેવામાં આવે તો તમારી સંપૂર્ણ ક્ષમતા તમે વિકસાવી શકો છો. ચાઇનીઝ વાંસના વૃક્ષની વાર્તા જાણીતી છે. વાંસનું બીજ જમીનમાં વાવવામાં આવે છે અને 5 વર્ષ સુધી એમાં ખાતર અને પાણી નાખવામાં આવે છે, પણ 5 વર્ષ સુધી કાંઈ બહાર આવતું નથી. પરંતુ 5 વર્ષ પછી 3 કે 4 અઠવાડિયામાં 100 ફૂટ જેટલા ઊંચા થઈ જાય છે. આ 5 વર્ષ દરમિયાન વાંસના મૂળ એટલા બધા ઊંડા નીચે જમીનમાં પ્રસરી જાય છે કે જેના કારણે ભયાનક તુફાનો સામે પણ એ અતૂટ ઊભું રહે છે. એ જ રીતે આપણા મનને સતત સારા વિચારો, શબ્દો અને હકારાત્મક માનસિક આહારથી પોષણ આપવામાં આવ્યું હોય તો જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ અને અવરોધ દરમિયાન વ્યક્તિને ક્યારેય કોઈ હરાવી શકતું નથી. સૂકા વિસ્તારમાં વર્ષો સુધી વરસાદ ન પડ્યો અને અચાનક વરસાદ પડ્યો ને ત્યારે 8 વર્ષના બાળકને આશ્ચર્ય થયું કે આકાશમાંથી પાણી પડ્યું. એક મોટિવેશનલ સેમિનાર દરમિયાન મારા એક માર્ગદર્શકે આવો એક દાખલો આપ્યો હતો કે એક ઝૂંપડીમાં એક વૃદ્ધ રહેતા હતા. જ્યારે વરસાદ ન થાય ત્યારે ગામના લોકો આ બાબા પાસે જતા અને બાબાને વિનંતી કરતા અને બાબા છે એ નાચ કરતા, એ નાચ કરે અને વરસાદ આવતો. જ્યારે જ્યારે વરસાદ ન થતો ત્યારે બાબા પાસે જઈ અને વિનંતી કરતા અને બાબા
ડાન્સ કરે અને વરસાદ આવતો. એકવાર કોઈ વૃદ્ધને પૂછ્યું કે તમે જ્યારે પણ ડાન્સ કરો છો ત્યારે વરસાદ આવે છે તો આનું કારણ શું? ત્યારે વૃદ્ધે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પહેલાં તો મને ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા છે અને બીજું મને મારા ઉપર વિશ્વાસ છે અને હું ત્યાં સુધી ડાન્સ કરતો રહીશ, ત્યાં સુધી નાચીશ કે જ્યાં સુધી ભગવાન વરસાદ મોકલવા માટે મજબૂર ન થઈ જાય. એટલે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા એકબીજામાં વણાયેલા છે. એક ધ એનિમલ સ્કૂલ સ્ટડીમાં જ્યોર્જ બ્રાન્ડ બહુ સરસ સમજાવે છે કે પ્રાણીઓએ તેમના બાળકોની નવી દુનિયાની સમસ્યાનો સામનો કરવા માટે એક શાળાનું આયોજન કર્યું અને દોડવા, ચડવા, તરવા અને ઉડવાનો અભ્યાસક્રમ સરળ બનાવવા માટે તેમણે નક્કી કર્યું કે બધા બાળકો તમામ વિષયો લઈ લેશે. તેનાથી કેટલાક રસપ્રદ મુદ્દાઓ પેદા થયા. બતક સ્વિમિંગમાં શ્રેષ્ઠ હતું પણ દોડવામાં પ્રમાણમાં નબળું હતું, તેથી તેણે વધારાની પ્રેક્ટિસ દ્વારા પોતાની દોડને સુધારવા માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. છેવટે તેના પગ એટલા બધા ખરાબ થઈ ગયા અને ઘસાઈ ગયા કે તે સ્વિમિંગમાં સરેરાશ થઈ ગયો, પરંતુ આ શાળામાં સરેરાશ સ્વીકાર્ય હતું, તેથી બતક સિવાય કોઈને તેની ચિંતા નહોતી. સસલાને નર્વસ બ્રેકડાઉન થયું કારણ કે બીજા પ્રાણીઓએ કહ્યું કે જ્યારે સ્વિમિંગ ક્લાસ માટે પાણીમાં કૂદકો મારશે ને ત્યારે તું ઉંદેડા જેવી લાગીશ અને તારા બધાય વાળ છે ને એ નીચે પડી જશે. ચઢાણના વર્ગમાં ગરુડે બીજા બધાને ઝાડની ટોચ પર પછાડ્યા, પરંતુ ત્યાં પહોંચવાની પોતાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતો હતો. આ સ્વીકાર્ય હતો, તેથી ગરુડ ગંભીર રીતે શિસ્તબદ્ધ હતું. જો તમે એર્નોલ્ડ સ્વેઝેંગર કે લતા મંગેશકર બનવાનો પ્રયત્ન કરો તો તમે તેમાંથી કંઈ ન થઈ શકો. અંગૂઠાની છાપની જેમ દરેક વ્યક્તિ જેમ જેમ અનોખી હોય છે તેમ તમારે તમારી શૈલીમાં મહાન બનવું પડે છે. એક સસલું જ્યારે તરવાનું શરૂ કરે છે અને ખરાબ રીતે નિષ્ફળ જાય છે, તમે જે કૌશલ્યનો ઉપયોગ કરો છો તેમ છતાં તમે માછલીને ઝાડ ઉપર ચડાવી શકતા નથી. તમે તમારી જાતના એક બ્રાન્ડ છો અને તેથી જ તમારા સ્વાદ અને શૈલી અનુસાર તમારી ક્ષમતા વિકસાવો છો. સશસ્ત્ર દળના વ્યક્તિત્વ વિકાસ વર્ગમાં મારા એક શિક્ષકે 400 મીટરની અવરોધ દોડના ચેમ્પિયન એડવિન મોસિસનું સૂચન કર્યું હતું કે એડવિન મોસિસ 400 મીટર વિઘ્ન દોડમાં રેકોર્ડ બ્રેકર હતા અને બીજા એક કિપ્ટન્યુ મોસિસ જે 8 મિનિટમાં 3000 મીટર દોડી જતા હતા. તો મને એમ કહેવામાં આવ્યું કે તમે એડવિન મોસિસ જેવું ન કરો અથવા તો એડવિન મોસિસ બનવાની ટ્રાય ન કરો. તમે છો એ તમે છો અને માત્ર તમારા જેવો જ વિકાસ કરો. સ્પર્ધામાં તમારા સમકક્ષને હરાવવા કરતાં તમારો અંગત શ્રેષ્ઠ છે ને, જે સમય તમે આપો છો, જે સમયમાં તમે દોડી જાઓ છો એ વધારે આવશ્યક છે. સેબેસ્ટિયનકો 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં જુર્ગેન સ્ટ્રોબ અને સ્ટીવ ઓવેટ પાસેથી 1500 મીટરની દોડમાં જીતી ગયા હતા. સેબેસ્ટિયનકો 4 મિનિટની અંદર 1 માઇલની રેસ દોડતા અને પહેલી વખત જ્યારે એને બ્રેક કર્યું હતું ત્યારે એને એક સેન્ટેન્સ આપ્યું હતું કે હું મારા બૂટમાં લોહી સાથે મરવા માટે તૈયાર છું. હવે લગભગ દરેક એથ્લીટ માઇલની રેસ 4 મિનિટમાં દોડે છે, પરંતુ એ મહાન ઓલિમ્પિયન પહેલાં કરી ગયા ત્યાર પછી એ શક્ય થયું. નેલ્સન મંડેલાએ એકવાર કીધું હતું કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ હાંસિલ ન થાય
ત્યાં સુધી હંમેશા અશક્ય લાગે છે. અંતે મારે બે વસ્તુ કહેવી છે કે જો તમે કેરીનું વાવેતર કરો તો તમને કેરી મળે, પણ જો તમે તમાકુના બીજ વાવશો તો તમાકુ જ ઉગશે. બીજી વસ્તુ કે પોપટ ગરુડ બનવાનું પસંદ કરે પરંતુ ઓછું ઉડી શકે, પરંતુ ગરુડ શાંત હોય છે પરંતુ આકાશને સ્પર્શવાની શક્તિ ધરાવે છે. આ વિષય પર અનેક ચર્ચાઓ મેં મારા પુસ્તક બિલ્ડ બેટર વર્ઝન ઓફ યોર સેલ્ફમાં કરી છે, પરંતુ તે અંગ્રેજીમાં છે અને અંગ્રેજીમાં એટલા માટે મેં લખ્યું છે અને હું લખું છું કે આપણા દેશ સિવાય વિદેશમાં પણ લોકો એને સાંભળે છે. Thank you.